દિવાળી આવી રહી છે અને દિવાળીમાં આપણા બધાના ઘરે ડિફરન્ટ ટાઈપ્સના સ્નેક્સ ચેવડા તો બનાવાય જ છે। આજે હું તમારી માટે નાયલન પૌવાનો ચેવડાની રેસીપી લઈને આવી છું જે એકદમ જ ક્રિસ્પી બનશે। આવો જ ક્રિસ્પી માર્કેટમાં મળે એવો ચેવડો બનશે। હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન। આજે હું તમારી સાથે શેર કરીશ માર્કેટમાં મળે એવો જ નાયલન પૌવાનો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ચેવડો બનાવવાની રેસીપી। નાયલન પૌવાનો ચેવડો ઘરે એકદમ સરળ રીતે અને બજારમાં મળે એના કરતાં પણ ઓછી કિંમતમાં બનીને તૈયાર થઈ જાય છે, તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો। જો તમને આ મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ જ ફ્રી છે। સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલો રેડ બટન પ્રેસ કરી સાથે બાજુમાં આપેલો બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો અને તેમાં ઓલ સિલેક્ટ કરજો જેથી તમને મારા આવા જ બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। નાયલન પૌવાનો ચેવડો બનાવવા માટે માર્કેટમાં ફર્સ્ટ ઓફ ઓલ બે ટાઈપના પૌવા મળે છે। એક તો જે આપણે બટેટા પૌવા માટે બનાવીએ એ પૌવા, અને આ રીતેના મોટા અને પતલા પૌવા જેને નાયલન પૌવા કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો એકદમ ફ્લેટ છે અને થોડા મોટા અને પહોળા હોય છે, તો આ પૌવાને નાયલન પૌવા કહેવામાં આવે છે। આપણે ચેવડા માટે આ ટાઈપના જ પૌવા યુઝ કરવાના છે। હવે તમને બીજા પૌવા પણ બતાવી દઉં જે આપણે રેગ્યુલર બટેટા પૌવા બનાવવા માટે યુઝ કરીએ છીએ। એ આ પૌવા થોડા નાના હોય છે, સાઇઝમાં તમે જોઈ શકો છો, તો આપણે આ પૌવાનો યુઝ નથી કરવાનો, આપણે આ ટાઈપના નાયલન પૌવાનો યુઝ કરવાનો છે। નાયલન પૌવા માટેના પૌવા તમને ઇઝીલી માર્કેટમાંથી મળી જશે। તો અહીંયા મેં 500 ગ્રામ નાયલન પૌવા લઈ લીધા છે। હવે આપણે પૌવાને ચાળી લઈશું, તેના માટે આપણે મોટા વાસણમાં આ રીતેની ચાળણી લઈ લઈશું અને ચાળણીમાં આપણે આપણા પૌવા એડ કરી ચાળી લઈશું જેથી અંદર કોઈ પણ ભૂકો હોય અથવા તો પૌવાના નાના નાના ટુકડા થઈ ગયા હોય તો એ આસાનીથી અંદર નીકળી જાય। તમે જોઈ શકો છો આ રીતેનો કચરો અને નાના નાના પૌવાના પીસીસ પણ ચાળણીમાંથી નીકળી જશે। તો અહીંયા મેં બધા જ પૌવાને ચાળી લીધા છે। હવે આપણે પૌવા બનાવવાનું સ્ટાર્ટ કરશું। તેના માટે આપણે પૌવાને સૌપ્રથમ રોસ્ટ કરવાના છે, તો એના માટે આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકશું અને પૌવાને આપણે પેનમાં એડ કરી દઈશું। પૌવાને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમને લો રાખવાની છે। કોઈપણ ચમચા અથવા તો તવીથાથી આપણે પૌવાને આ રીતે હલાવતા જઈશું અને રોસ્ટ કરી લઈશું। જો તમને એક તાવીથાથી હલાવતા ન ફાવતું હોય તો તમે આ રીતે બે તાવીથા અથવા તો ચમચાથી આ રીતે હલાવી અને સારી રીતે શેકી શકો છો। પૌવા જેમ જેમ શેકાશે એમ એ શ્રિંક થઈ જશે, તો બે મિનિટ બાદ તમે જોઈ શકો છો પૌવા શ્રિંક થઈ ગયા છે અને શેકાઈ ગયા છે। હવે આપણે પૌવાને આ રીતેના મોટા વાસણમાં કાઢી લઈશું। અહીંયા આપણે પૌવાને 75% જેટલા રોસ્ટ કરી લીધા છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીશું, તેના માટે પેન લઈશું। પેનમાં આપણે 2-3 મોટા ચમચા તેલ એડ કરશું અને આપણે તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1/2 કપ સિંગના દાણા એડ કરી ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો સિંગના દાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને ફ્રાય થઈ ગયા છે। હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું। સિંગના દાણાને આપણે ફ્રાય કરી લીધા છે। હવે આપણે દાળિયાની દાળ જે આવે છે માર્કેટમાં તમને ઇઝીલી મળી જશે, એને પણ આપણે ફ્રાય કરી લઈશું। અહીંયા એ પણ મેં 1/2 કપ જેટલી લીધી છે। દાળને પણ આપણે એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે। દાળિયાની દાળ પણ આપણી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે, આપણે એને પણ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। ટ્રાન્સફર થઈ જાય ત્યારબાદ આપણે એ જ તેલમાં 7-8 કાજુને મેં આ રીતે વચ્ચેથી સ્પ્લિટ કરી લીધા છે, આપણે એને પણ ફ્રાય કરી લઈશું। કાજુ સિવાયના બીજા કોઈ ડ્રાયફ્રૂટ્સ તમારે એડ કરવા હોય તો પણ કરી શકો છો, જેમ કે બદામ, કિસમિસ, અને તમારે જો સૂકું નારિયેળને પીસીસમાં કટ કરીને એડ કરવું હોય તો પણ કરી શકો છો। પણ આ ખાલી બેઝિક સામગ્રીનો યુઝ કરીને પણ ચેવડાનો ટેસ્ટ એકદમ સરસ જ આવે છે। જો તમારી પાસે કાજુ ના હોય તો તમે કાજુ પણ સ્કીપ કરી શકો છો।
काजू आपणा फ्राई થઈ ગયા છે। હવે આપણે આ જ તેલમાં ચેવડાનો વઘાર કરીશું। જો તમારે તેલ ઓછું કરવું હોય તો કરી શકો છો, અને સાથે તમારે કદાચ ચેન્જ પણ કરવું હોય તો કરી શકો છો। હવે આપણે થોડું જીરું એડ કરશું। અહીંયા મેં 1/4 કપ જેટલું એડ કર્યું છે। જીરું ક્રેકલ થઈ જશે ત્યારબાદ આપણે તેમાં 1/4 કપ રાઈ એડ કરશું। રાઈ અને જીરુંને આપણે ક્રેકલ થવા દઈશું। રાઈ ક્રેકલ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચપટી હિંગ એડ કરશું। હિંગનો ટેસ્ટ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ જરૂરથી એડ કરજો। ત્યારબાદ મેં અહીંયા 6-7 મરચીને આ રીતે કટ કરી દીધી છે, અને લીમડાના પાન લીધા છે એ પણ આપણે એડ કરી દઈશું। તમે જેટલું તીખું ખાતા હો એના બેઝ ઉપર તમે મરચું એડ કરી શકો છો। ગેસની ફ્લેમને આપણે લો રાખવાની છે, અને લો ફ્લેમ ઉપર જ આપણે મરચું એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાનું છે। તમે જોઈ શકો છો આપણે મરચા ફ્રાય થઈ ગયા છે। હવે આપણે 1 ચમચી સફેદ તલ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। સફેદ તલ ફૂટે ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે। તમે જોઈ શકો છો આપણો વઘાર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે, અને મરચું પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે। હવે આપણે 1/2 ચમચી હળદર એડ કરશું, અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। મીઠું આપણે વઘારમાં જ એડ કરી દેવાનું છે, જેથી પૌવામાં મીઠાનો ટેસ્ટ એકદમ સરસ આવી જાય। એકદમ સરસ મિક્સ કરી દઈશું। હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે। આપણા પૌવા જે આપણે શેક્યા હતા એ શેકેલા પૌવાને આપણે વઘારમાં એડ કરી દઈશું। પૌવાને વઘારમાં ઉમેર્યા બાદ આપણે 2 તવીથા અથવા તો ચમચાથી આ રીતે પૌવાને વઘારમાં મિક્સ કરતા જઈશું, જેથી વઘાર બધા જ પૌવામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય, અને ચેવડો આપણો એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય। ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે। તમે 2 મિનિટ હલાવશો આ રીતે એટલે પૌવાનો કલર યલો થઈ જશે, વઘાર પૌવામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। 2 મિનિટ હલાવ્યા બાદ તમે જોઈ શકો છો આપણા પૌવામાં એકદમ સરસ વઘાર મિક્સ થઈ ગયો છે। આપણે આ જ રીતે પૌવાને લો ફ્લેમ ઉપર હલાવતા રહેવાનું છે, જેથી પૌવા આપણા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય। હવે હું પૌવાને ચેક કરી લઈશ। તમે જોઈ શકો છો હજુ આપણે ક્રિસ્પી કરવાની જરૂર છે। આ જ રીતે આપણે વધુ 2 મિનિટ હલાવતા રહીશું। વધુ 2 મિનિટ હલાવ્યા બાદ આપણા પૌવા એકદમ સરસ ક્રિસ્પી શેકાઈને તૈયાર છે। હવે આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં ફ્રાય કરેલા સિંગના દાણા એડ કરશું। ફ્રાય કરેલી દાળિયાની દાળ એડ કરી દઈશું, ફ્રાય કરેલા કાજુ એડ કરશું, અને બધું જ આપણે આ રીતે એકદમ સરસ મિક્સ કરી લઈશું। આના સિવાયના બીજા ઘણા બધા સ્નેક્સ અને ફરસાણ દિવાળીમાં બનતા હોય છે, એની રેસીપી મેં ઓલરેડી શેર કરી છે। હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ત્યાંથી ચેક કરી શકો છો। તો આપણો નાયલન પૌવાનો ક્રિસ્પી ચેવડો બનીને તૈયાર છે। આ ચેવડાને તમે એરટાઇટ કન્ટેનરમાં 15-20 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો। એકદમ ક્રિસ્પી બન્યો છે, તમે જોઈ શકો છો મરચું પણ એકદમ આસાનીથી તૂટી જાય છે। જો મરચું આટલું ક્રિસ્પી હોય તો ચેવડો તો ક્રિસ્પી બન્યો જ હશે, એ પણ આપણે જોઈ લઈએ। સાંભળ્યો ને અવાજ, એકદમ ક્રિસ્પી આપણો ચેવડો બનીને તૈયાર થયો છે। તો આ દિવાળીમાં તમે પણ એકવાર ઘરે નાયલોન પૌવાનો આ ચેવડો જરૂરથી બનાવજો। એકદમ સરળ રીતે અને માર્કેટ કરતાં એકદમ ઓછી પ્રાઇસમાં તમારો ઘરે જ ચેવડો બનીને તૈયાર થઈ જશે। જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ સાથે શેર કરજો, અને મારી ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ જ ફ્રી છે। તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।